નમસ્કાર, હું દ્રષ્ટા છું અને આજે 20મી સદીના એક યુગ પુરુષ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં પરંતુ સમગ્ર માનવજાતના એક વિરલ વિભૂતિ સંતની અમર ગાથા સુણાવવા જઈ રહ્યો છું. આ ગાથા છે અજબઘાટના ઘડવૈયા એક કુશળ શિલ્પી અને માળીની. આ ગાથા છે અનેક બાળ યુવાનોના જડજીવનને જીવંત અને પ્રાણવાન બનાવનાર પ્રતિષ્ઠાની. આ ગાથા છે જપ તપ અને વ્રતની અખંડ સાધના જ્યોતની. આ ગાથા છે દ્રઢ મનોબળ અને પ્રચંડ પુરુષાર્થની. આ ગાથા છે અનેક શિષ્યગણ સંતોના જીવનને કૃતાર્થ કરતી ગુરુકૃપાની. આ એ મહાન સંત હતા કે જેમના ચરણોમાં આજે સમગ્ર માનવજાત કોટી કોટી વંદન કરે છે. આજ સંત શિરોમણી ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક, સદવિદ્યા સધર્મ રક્ષક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની આ દિવ્ય જીવનગાથા હું સુણાવી રહ્યો છું, જેનો નાદ આજ સર્વત્ર ગુંજી રહ્યો છે. અને હા, કેવા હતા એ અર્જણ? આ મુક્તરાજ અર્જણની જીવનગાથા શરૂ થઈ અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી કિનારે આવેલ નાનકડા એવા તરવડા ગામને ગોંદરેથી.
આપણે જયારે ચોથા ધોરણ માં ભણતા હતા ત્યારે અર્જણે તરવડા ની નિશાળ નું ગૌરવ વધાર્યું હતું. હા દાના, પૂછી જાઓ બ્રાહ્મણ ને. એલા પંડ્યા, એવું તે શું કર્યું તું અર્જણે? એ બધી અમારી નિશાળની વાતો છે કા બાપુ. હા ભાઈ, ઈ દિવસે નિશાળમાં અમરેલીથી શાળા અધિકારી સાહેબ આવેલા. હા, અને અમારા વર્ગમાં અમને એક સવાલ પૂછ્યો હતો. સવાલ? હા, સવાલ એવો અટપટો હતો કે જવાબ દેવાનું અમારું કોઈનું ગજું જ નહોતું. શું વાત કરો છો? હા, પણ આપણા અર્જણે એનો ફટાફટ સાચો જવાબ દઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું. પણ એવું તે હું હતું એ સવાલમાં? સવાલ એ હતો કે પોણે રૂપિયે પોણો મણ ઘી તો 4 રૂપિયે કેટલા મણ? એ આને ઉખાણું કહેવાય? સવાલ સવાલ શું સોટી પડ્યા છો? ફરીથી બોલો, શું ઉખાણું હતું? પોણે રૂપિયે પોણો મણ ઘી તો 4 રૂપિયે કેટલા મણ થાય? પોણો રૂપિયે પોણો પોણો નહીં નહીં પોણો રૂપિયો હવે વેઢા ગણતો બંધ થા, તારું કામ નથી. ઈ તો જેમ બંદૂકમાંથી ગોળી છૂટે એમ અર્જનના મોઢામાંથી સાચો જવાબ છૂટ્યો કે સાહેબ, પોણે રૂપિયે પોણો મણ તો 4 રૂપિયાનું 4 મણ ઘી થાય. હે ભાઈ ભાઈ! હા, આ જવાબ સાંભળી ખુશ થઈને શાળા અધિકારી સાહેબે આપણા સાહેબને કહેલું કે પરમાર સાહેબ, માનો કે ન માનો, આ બાળકમાં મને અસાધારણ પ્રતિભાના દર્શન થાય છે. હું અને એટલી જ અસાધારણ છે અર્જણની મિત્ર ભાવના. મિત્ર ભાવના? હા મિત્રો, તમે બધા જાણો જ છો ભણવામાં દર વર્ષે અર્જણનો પહેલો અને મારો બીજો જ નંબર હોય છે. પણ પંડ્યા, ગયે વર્ષે તો તારો? હા, મારો પહેલો નંબર આવેલો. એનું એક જ કારણ હતું કે મેં એમને કહેલું કે અર્જણ, મારી ઈચ્છા છે કે એક વખત મારો પહેલો નંબર આવે, પરંતુ તારી સામે. અને અર્જણે જાણી બુજી જવાબ ખોટો લખીને મને નંબર અપાવ્યો. હા, આ છે એની મિત્ર ભાવના. અર્જણ તો અર્જણ જ છે. પણ માળું, મને સવાલ થાય છે કે અર્જણમાં આટલી સમજણ આવી ક્યાંથી? સાચું કહું? હા, આ બધો સ્વામીનો પ્રતાપ છે. સ્વામીનો? હા, જ્યારથી સ્વામીની કંઠી બાંધી છે ત્યારથી અર્જણની જિંદગી બદલાઈ ગઈ છે. સરસ સરસ. ગોવિંદ, તારી સાચી વાત છે, પણ અર્જણ હજી કેમ દેખાતો નથી? હમણાં નિશાળનો ડંકો વાગશે, સમય થઈ ગયો છે. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દાના, ઉમેદસી, કેમ છો બધા મિત્રો? હા ભાઈ, હા, અમે તો મજામાં છીએ. પણ ભાઈ, આ કપાળમાં તિલક સાંધલો ને આ બધું છે શું? કેમ ઉમેદસી, તમને ખબર નથી? કાલે આપણા ગામમાં સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ શ્રી બાલમુકુંદાસજી સ્વામી પધાર્યા હતા. હા, મોટી મોટી ખબર પડી હતી. પણ એમાં અર્જણ? હા ભાઈ, મેં એ સમર્થ સંત પાસે ગયા વર્ષે કંઠી ધારણ કરેલી અને ગઈકાલે સ્વામીએ મને પૂજાપાઠ કરવાના નિયમો આપ્યા છે. એમ? પણ ભાઈ, પૂજામાં આટલી બધી વાર? ના દાના,
પૂજામાંથી તો હું વહેલો પરવારી ગયો હતો, પરંતુ મંદિરે જઈને ઠાકોરજીને દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરી એટલે આવવામાં થોડું મોડું થઈ ગયું. તો શું અર્જન, તું હવે રોજ મોડો આવીશ? નાના, વહેલા આવી પાદરમાં ખોટા ગપ્પા મારવા એના કરતા મંદિરે જઈ દંડવત પ્રદક્ષિણા કરી એકાદ કીર્તન બોલી સમયનો સદુપયોગ કરી લઈએ, એમાં ખોટું શું છે? હા, કાંઈ ખોટું નહીં અભેરું, કાંઈ ખોટું નહીં, બધું જ સાચું. પણ આ બધું એકલા એકલા અમને સ્વામી પાસે ન લઈ જવાય? હા અર્જન, એમાં હું તો ભરવાડ ભરૂડ, મારે વળી હું નાવું ધોવું ને હું પૂજા પાઠ, એમ જ ને? નહીં મિત્રો, એવું નથી. મેં તમારી તપાસ કરેલી, પણ ઉમેદથી અમરેલી ગયા હતા અને તું ગાયોનું ધન લઈને તારા બાપા ભેગો ગયો હતો. તો હવે અમારું શું? જો દાના, તમે ચિંતા કરો નહીં, કાલે જ સ્વામી પાછા તરોડા પધારવાના છે. મંદિરમાં સભા છે તો તમોને પણ વર્તમાન ધરાવી કંઠી બાંધશે અને પૂજા પાઠ પણ આપશે. જો અર્જણ, હવે ભૂલતો નહીં, તને તો ખબર છે ને આપણે ત્રણેય એકબીજા સિવાય રહી શકતા નથી. એ અર્જણ, હાસું કેજે, સ્વામીએ કંઠી બાંધી પછી નવો અનુભવ છો કે નહીં? હાસું કેજે વા મારો ભાઈ. દાના, જ્યારથી સ્વામીએ મારા માથા ઉપર હાથ મૂક્યો ત્યારથી જીવનનો પંથ કંઈક અનોખી દિશા બતાવતો ન હોય એવું લાગે છે. અર્જણ, અર્જણ, બેલ પડી ગયો. હે, ચાલો ચાલો, પણ જોજો કાલે મંદિરે બધા આવજો, ભૂલતા નહીં. સ્વામિનારાયણ સ્વામી, પૂજા પાઠ શરૂ કરી દીધા અર્જણ? હા સ્વામી, અને આજે આ મારા બધા મિત્રોને પણ કંઠી બાંધી પૂજા આપો. હે, સરસ સરસ, આવો છોકરાઓ, શું છે તમારું નામ? મારું નામ ઉમેદજી છે સ્વામી. હા, લે, આ તો મારા દરબાર. હારું હારું. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામી નારાયણમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ. લો,
એ દાદા ખાચર નો વારસો જાળવજો હો. ને તારું નામ? બાપુ, મારું નામ દાનો ભરવાડ. શું વાત છે! હા સ્વામી, છે તો ભરવાડ નો છોકરો. હા ભક્તો, પણ મુમુક્ષ આત્મા છે. જો દાના, આ દેહ છે ને એ ભરવાડ છે, બાકી તું તો અજર અમર આત્મા છો, એની કોઈ નાત જાત નથી. અરે અક્ષરધામમાં અમે અને તું એક જ પંગતમાં બેસવાના. ઓરો આવ, ઓરો હાવ. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામી નારાયણમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. એ આજથી તારા બધા પાપ ધોવાઈ ગયા. અરે બાપુ, મારા પર આટલી બધી દયા! સ્વામી, આ ભરવાડનો દીકરો યાર ધન થઈ ગયો. જે સંગ ભાઈ, દૈવી આત્માઓનું ચિત્ત જરૂર સાધુમાં જોડાય છે. હા, ખરી વાત છે સ્વામી. જુઓ છોકરાઓ, આ દામજી અદા, માધવસિંહભાઈ, શંભુભાઈ અને આ કાળા હતા, આ ભક્તો પાસે બેસી વચનામૃત, ભક્ત ચિંતામણિ અને નિષ્કુળાનંદ કાવ્યની કથા સાંભળી પાક્કા સત્સંગી બનજો. સ્વામી, પાકો સત્સંગી કોને કહેવાય? મળો, જીવ બળ્યો લાગે છે, કેમ શંભુભાઈ? હા હા સ્વામી, જીવ તો બળ્યો છે હો. તો આવું નાના મોઢે મોટી વાત નીકળે ને સ્વામી, અમને પણ પાકા સત્સંગીનો અર્થ સમજાવો ને. હા જુઓ ભક્તો, સત્સંગી ચાર પ્રકારના છે. એમાં આત્મા અને પરમાત્માના જ્ઞાનવાળો પ્રથમ પ્રકારનો, ધ્યાન અને પ્રીતિવાળો એ બીજા પ્રકારનો, આજ્ઞાવાળો એ ત્રીજા પ્રકારનો, અને જેને સાધુમાં હેત હોય ને એ ચોથા પ્રકારનો. પરંતુ જે હરિભક્તોમાં આ ચારેય પ્રકારના ગુણ હોય ને તે પાક્કો સત્સંગી કહેવાય. સ્વામી, સ્વામી, મને ધ્યાન કરતા શીખવો ને. વાહ અર્જુન વાહ, તે તો કમાલ કરી નાખ્યો. અમને જૂના હરિભક્તોને પણ આવો વિચાર ક્યારેય આવ્યો નથી, અને 10 વર્ષના તને આવું ક્યાંથી હુંજ્યું? જયસંગ ભાઈ, ધ્યાન એ અઘરામાં અઘરો પ્રકાર છે, કારણ કે મનરૂપી ઘોડાને વશ કરવો ઘણું કઠિન છે. અને અર્જણ, તારી ઉંમર તો ઘણી નાની છે, પરંતુ તારા વિચાર ખૂબ જ અગાધ છે. અમુ તને જરૂર ધ્યાન શીખવશું. તો સ્વામી, આજે જ મને ધ્યાન શીખવાડો ને. હા તો લે અર્જણ, હું તને ધ્યાનની સરળ રીત શીખવું. જો પ્રથમ, મનને સ્થિર કરવા, આપણને ગમતી વસ્તુમાં મનને સ્થિર કરવું, અને તેમાં ભગવાનની મનોહર મૂર્તિને ધારવી, આ પ્રમાણે ધીમે ધીમે ઘડ પાડવી. પરંતુ સ્વામી, મારે તો આજે તમારી સાથે જ આવવું છે ને સાધુ થવું છે. અરે અરે અરે, પણ અર્જુન. આ બેટા અર્જણ, ધીરજ રાખ બેટા, સગા સંબંધીનું સ્નેહ બંધન તને આસાનીથી છોડશે નહીં. ખૂબ સહન કરવું પડશે બેટા, ખૂબ સહન કરવું પડશે. સ્વામી, એ મોહ માયાના બંધનોમાંથી વહેલો છૂટું એવા આશીર્વાદ આપો. જા બેટા અર્જણ, નિષ્કુળાનંદ કાવ્યનો સહારો લેજે, અને ભગવાન તને જરૂર બળ આપશે. ચાલો ભક્તો, હજુ અમારે બગસરા પહોંચવાનું છે, પંથ થોડો લાંબો છે. લ્યો ત્યારે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. હાલો, અમે તમને શેત્રુજી સુધી વળાવવા આવીએ છીએ. હા સ્વામી, હાલો હાલો. હા હા, હાલો હાલો. લ્યો અર્જણ ભગત, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. સાધુને યાદ કરતા રહેજો. સાધુ તેરો સાંગડો ના છોડો મેરે લાલ, એ લાલ મેરે દિલ મે.
જોયું મેં તો જાગી હોજી, જોયું મેં તો જાગી હોજી. અર્જણ, એ અર્જણ, અરે ભાઈ ક્યાં ખોવાઈ ગયો? ભાઈ ઉમેશજી, ખોવાઈ ગયેલો એક એવા સ્વપ્નમાં કે આ સ્વપ્ન સાચું પડી જાય તો કેવું સારું. એલા ભાઈ, શાના સ્વપ્ન જોયા? અમને તો દેખાડો. દાના, ઉમેશજી, તમને મારા મનની વાત જણાવું? હા ભાઈ, હા, કઈ કહે તો ખબર પડે. જુઓ ભાઈ, આ જીવ જગદીશને વરવા થનગની રહ્યો છે. એટલે? એટલે કે મારું મન આ સંસારમાંથી ઉઠી ગયું છે. હે, શું વાત કરે છે? હા, મારે સાધુ થવું છે. એ રેવા દે, રેવા દે ભાયા, આવા કાસા પોસા વિચાર ન કરાય. હા હા અર્જણ, આટલી નાની ઉંમરે આપણે આવું નો વિચારાય. અરે અટાણે તો આપણે એવા સપના જોવા જોઈએ કે હમણાં શરણાઈ ફૂકાશે, જાંગી ઢોલ વાગશે, ને ફૂલે કે સરશું, ને ગવાશે કે હીરો મારો જગમગ જગમગ થાય, કે હીરો મારો જગમગ જગમગ થાય. પરંતુ દાના, સ્વામી કહેતા હતા કે આ જીવ કેટલે ફૂલેકે ચડીને આવ્યો છે, એટલે હવે મારે તો આ ફૂલેકે ચડવાનું સ્વપ્ન જોવું નથી. દાના, માન કે ન માન, પણ અર્જણે સાચી દિશા પકડી લીધી છે હો. તો મિત્રો, તમારો શું ખ્યાલ છે? દાના, તમો પણ? ના ભાયા, ના હો, મારા માટે તો આ વાત બહુ જ કઠણ છે, કારણ કે મારા બાપાએ તો હમણાં મારા હારું પસા ઘેટા બકરા લીધા છે. આવડું મોટું વાઘ મારા વગર સંભાળે કોણ? હા, આ બાપુને પૂછી જો, રજવાડા કહેવાય, જો હુરાતન સરતું હોય તો. એ ભૂત, સાનું મનું બે સાનું મનું, અમે તો સંસારમાં રહી સમાજનું રક્ષણ કરશું, રક્ષણ. અને હા, અર્જણ, તારા માટે પણ સહેલું નથી. ભૂરા બાપા કેવા આકરા છે તેની ખબર છે ને? વાહ, કાબરો કરી નાખશે, કાબરો. પ્રહલાદજીને ને ધ્રુવજીને ક્યાં સહન નહોતું કરવું પડ્યું? તો પછી ઉમેશજી, હરિવરને વરવા જે કરવું પડે તે મને મંજૂર છે. હવે તો જે થાય તે, આજે કોઈ પણ ભોગે બગસરા સંતો પાસે પહોંચવું છે. તમે મને મદદ કરશો ને? મદદ? અરે ભાઈબંધ હરિનો માર્ગ લેતો હોય અને આ સુરાઓ મદદ ના કરે. બોલ, શું મદદ જોઈએ છે? બસ, મને બગસરા સુધી મૂકી જાઓ. જરૂર જરૂર, બગસરા સુધી શું કામ, ઠેર જૂનાગઢ સુધી ભેળા આવીએ. તું ચિંતા કરતો નહીં, દાનો ભરવાડો હોય ત્યાં ભૂત ના આવે, અને બાપુ ઉમેશજી હોય ત્યાં ડફેર ના આવે. શું કહો છો બાપુ? પણ જો સામેથી ભૂરા પટેલ આવે છે એનું શું? હે, એલા બાપા જવા નહીં દીયો. દાના, તમે ડરશો નહીં, બાપાને હું સમજાવી દઈશ. હા અર્જણ, એ અર્જણ, સ્વામી એ કાલે શું વાતો કરી! એ આવો બાપા, આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એલા, આ ત્રણેય જણા આયા શેત્રુંજીને કાંઠે હું કરો? કાઈ નહીં બાપા, આ તો આ બે જણ ક્યુ ના કે છે કે ભરવાડ કોઈ દી નાયો છો? આજ તો તને નવડાવવું હશે. તમે જ કયો ને બાપા, આ ભરવાડને ને પાણી ને ક્યાંથી મેળ? ક્યાંય મેળ નહીં હો, ક્યાંય મેળ. પેલા એ દાના, હાંભળું છે કે તે સ્વામીનો કઈ પંથ ધાર્યો છે? હા ભૂરા બાપા, પછી તો એને નાતા તો શીખવું પડશે ને. હા બાપા, હું હમણાં નહીં ને ઘરે આવું છું. હા હા, ભલે, પણ વેલાસર આવી જાજે હો, અને જોજો, અરે ઊંડા પાણીમાં ક્યાંય જાતા નહીં કહું છું. એ ભલે બાપા. અરે બાપા, અમે તો સીસરા ખાબોસિયામાં સબસબિયા કરનારા છીએ. મહાસાગરના ઊંડા પાણીનો તાગ તો આ મરજીઓ લેવા જાય છે. જોજો બાપા, ધ્યાન રાખજો. હાલો બાપુ, હવે અર્જણની હંગાત નિભાવીએ. એ હાલો હાલો સંગાત મારા ભેરુની, એ હાલો હાલો.
આ રીતે સંવત 1972ના કારતક સુદ 30ને બુધવારના રોજ આ મુમુક્ષ અર્જણ સદગુરુ સ્વામી શ્રી બાલમુકુંદાસજી સ્વામી પાસે પાર્ષદ થવા ચાલી નીકળે છે. જૂનાગઢ પહોંચી પ્રથમ વખત રાધારમણ દેવના દર્શન કરી ધન્ય બને છે. પરંતુ આ પંથ કંઈ એટલો સહેલો ન હતો. બસ 8મે દિવસે જ પિતાશ્રી ભુરાભાઈ જૂનાગઢ આવી પાછા ઘેર તેડી જાય છે. આવો ફરી આપણી દ્રષ્ટિને લઈ જઈએ તરવડા ગામની ભૂમિ પર. ગંજી પતો કાઢો અને બાટવાનું ચાલુ કરો. હા કરો ચાલુ. હા હા રામજીભાઈ, કાઢો છો કાઢો છો. લે લખો પીશો. એમનું છે રામજીભાઈ કે ભૂરાભાઈ નો જણ સ્વામીના સાધુ પાસે ભાગી ગયો છે. હા પણ લાખાભાઈ, ઈ તો જોજો ને, ભૂરાભાઈ આજ કાલ માં જ એને ઘર ભેગો કરી દે. હું ઈ જ કહું છું. એટલે કોની વાત? અર્જુન ની વાત કરો છો? અર્જુન ની વાત કરો છો ને? અરે હજી ઉગી ને ઉભું થાય છે, ભગવાન ભજવા નીકળ્યું છે. લાખા, તું હાઈટ વડે ગંજી પતો શીખતો ન શીખો? ઉતરવામાં ધ્યાન રાખજો.
હાલો રામજી કેટલા હાથ થયો, શું હાથ થયો ને એ લખો, હવે ઉત્તરમ ધ્યાન રાખજો. કાંગરી ઉભેલા ઘરડાઓ ગોવિંદ ભજે છે. મનુષ્ય દેહ રૂપી ચિંતામણી સ્વયં કાગડા ઉડાડવામાં વેડફી નાખવાની. હું જે કહું છું એ તો મોક્ષના દ્વાર ઉગાડવાની ચાવી છે, ચાવી બાપા. હારું બાપા હારું, હવે ઘર ભેગો થારે, તને કોઈ વાતે પુગાઈ છે? લે એલા મારું આરતી ટાળું થઈ ગયું હે, આ તો ખબર જ ન પડી. લાખા રામજીભાઈ એ આવ્યા, ગડપણમાં કેવા ગોવિંદ ભજાય તેનો ઉત્તર પણ પિતાશ્રી ને આપણને અર્જન ભગત આપતા ગયા અને ફરી પહોંચી ગયા હરિમંદિરે. અર્જણ બહુ સરસ કીર્તન બોલ્યો, તારું કીર્તન સાંભળી બહેનોમાં બેઠેલા દરબારના માજી લાડુમાં ખૂબ રાજી થયા. લે લે આ અમૂલ્ય ભેટ તને આપે છે. સંભુવાતા, પણ નાની ડબ્બીમાં છે શું? લાડુમાં પાસે વર્ષોથી હચવાયેલ શ્રીજી મહારાજની પ્રસાદીનો શેરડીનો છોતો છે. શું વાત કરો છો, મહારાજની પ્રસાદીનો? આ છોતાને તો હું જીવની જેમ જતન કરીને જાળવીશ. તો હવે અમરના સરદાર હરી મારા નીણ તણા શણગાર, અમરના સરદાર હરી મારા નીણ તણા શણગાર, અમરના સરદાર હરી મારા નીણ તણા શણગાર. છઠ્ઠે દિવસે જ સંવત 1972ના કાર્તક વદ એકમને સોમવારે બીજી વખત અર્જન ભગત ઘર છોડી ચાલી નીકળ્યા. દસ ગીર ભોજન કરીને એકરા તલડી પાર કરી. સુનો 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 બીજે દિવસે મોટા આકડિયા ભક્ત પિતાંબર ભાઈ ને
લીધી જેતપુર ધામને વાટ, લીધી જેતપુર ધામને વાટ, ત્યાં તો માર્ગમાં સંબંધી ભેટ્યા, ફરી અર્જણને પકડી પાડ્યા. વૈરાગ્ય તણી છે આ કપરી કસોટી, આ છે જીવન ગાથા મારા ગુરુદેવની, આ છે જીવન ગાથા મારા ગુરુદેવની. ઓ બાપા તો અર્જણ ને ગોતવા ગયા છે. કોણ છે ભાઈ? આ હું અને મોહન. આ અર્જણ ને પકડીને લાવ્યા છીએ. ઓ તે તો ગાંડા કીરે હંધાઈને પાછો ભાઈ બોલ તો કહું. સ્વામિનારાયણ, હારું થયું તમે પકડી લાવ્યા. હવે તો આને અંધારી ઓરડીમાં પૂરી ગામના વાણંદને રાખી સોકી પેરો ગોઠવી દઉં. હા બાપા, બે દી ઓરડીમાં પૂરી તાળું મારી દ્યો ને, બધો વેરાક ટાઢો પડી જાહે. તમારી વાત હાવ હાસી છે ભાઈ, પણ આ છોકરો કોઈ વાતે માને એમ નથી. હવે તો આને લાકડાની બેડીએ જ બાંધવો પડશે. ઉભર્યો ઉભર્યો તમે. અર્જણ કઈ શી કે હજી માની જા. લા સુવાનિયા પકડવાના હાથ પર. સ્વામિનારાયણ, પ્રહલાદ જેવા દ્રઢ ભક્ત રાજ સત્સંગ માં છે અગણિત આજ, સત્સંગ માં છે અગણિત આજ. સગા કુટુંબી બહુ દુઃખ દે છે, તથાપિ સત્સંગ સદા સજે છે, સત્સંગ સદા સજે છે. અને બે દિવસ પછી કાન્યો વાણંદ, હું કાન્યો વાણંદ, બલબલા બલબલા મારી પાસે માથું ઝુકાવે એવો. હું કાન્યો વાણંદ, હું કાન્યો વાણંદ. અને એટલે જ તો ભૂરા બાપાએ કોઈથી ન થઈ શકે એવું અઘરું કામ આ ભાયડા બંકાને હોય પૂછે. અર્જણ નો ચોકી ફેરો કરવાનું, સકલું નો ફરકવા દઉં, મને કોઈ જીતી નો હગે. પાસેર પાણી પીધું,
પણ સાગર પીવાને વાર છે, પાસેર પાણી પીધું પણ સાગર પીવાને વાર છે, જીત્યા હશે ઘણાય પણ આ કાનિયા ગાયજાને જીતવાની હજી વાર છે. અને એટલે જ કહું છું, હું કાનિયો વાળન. આમ 13 દિવસ સુધી અર્જણને ઓરડામાં ગોંધી રાખ્યો, પરંતુ રબરનો દડો પાણીમાં દબાવ્યો જેમ ન રહી શકે તેમ શૂરવીર અર્જણ એક વાણંદની નજર કેદમાં ક્યાં સુધી રહી શકે. બેડિયું ખુલી ગઈ ને સંવત 1972ના કાર્તક વદ અમાસના રોજ વાણંદની નજર ચૂકાવી અર્જણ ત્રીજી વખત ઘરેથી ચાલી નીકળે છે. જેમ કંસ કે રાકેદ માંથી વસુદેવ દેવકી જી છૂટ્યા, નારાયણ સ્વામી નારાયણ, એમ કૌરવો ના કારાવાસ થી કૃષ્ણ સાથી પાંડવો છૂટ્યા, એમ કનૈયા વાણંદ ની નજર ચૂકાવી. સાજિયા વદર માળીલા થઈ ચલાળા શ્રી રામજીભાઈ ડાવરાની દુકાને પહોંચી જાય છે. અરે જોલું આવી ગયો તો. અરે અર્જણ ક્યાં ગયો? અરે આ અર્જણ ક્યાં ગયો? અરે અરે અર્જણ ક્યાં ગયો? અરે અર્જણ ક્યાં ગયો? માળો ભગતડો નજર ચૂકાવી ભાગી ગયો. કનિયા તું કેટલાય ને પાણી પાનારો, આ તને પાણી પાઈ ગયો. હવે પૂરો બાપો તારું કાટલું કાઢી નાખશે. અરે પૂરો બાપા બોલને કનિયા, શું થયું? અરે બાપા હું એમ કેતા, હું એમ કેતો તો કે તમે શું કેતો તો તું કે તમે અર્જણને જોયો? હે? ક્યાં ગયો અર્જણ? ક્યાં? હે? ઓ અહીં નથી, અહીં નથી. ઓ મૂરખ, આવડા છોકરાને હાસ્પીનો આવી ગયો. જા લે લે, માફ કરજો બાપા, માફ કરજો બાપા, બાદી વફતા રોટા બગાડ્યા. સા ભાગાઈ થી વીરા. એ વીરા, એ આવો મોટા ભાઈ. બોલો ને ભાઈ, હું થયો? કહું છું વીરા, અર્જણ પાછો ભાગી ગયો છે. તું અને દૂધો કાકો ભત્રીજો જડ જઈ ગમી આથી પકડી લાવો એને. જાઓ હારું લ્યો, દુદાને વાડિયાથી લેતો જાઉં છું. અમે ગમે ત્યાંથી એને પકડી લાવશું, ભલે તૈડ સારદી થાય. તમે ચિંતા કરતા નહીં, પકડીને જ લાવજો. ભાઈ અને કાકાના સમાચાર મળતા જ મુમુક્ષુ અર્જણ રામજીભાઈના ઘરમાં કાલા કપાસના ઢગલામાં સંતાઈ જાય છે ને બીજે દી અંધારામાં ચાલતા ચાલતા ચલાળામાં મૂળજીભાઈ કાથરોટિયાની વાડીએ શેરડીના વાડમાં સંતાઈ ગયા. આ વાતની 4 દિવસ પછી કાકાને અણસાર આવતા રાત્રિના 12 વાગ્યે ગોતતા ગોતતા મૂળજીભાઈની વાડીએ આવી પહોંચે છે. સુતા છે. હે અર્જણ, ઉભો થા. કાકા
મને જૂનાગઢ મૂકી જાઓ, મારે ઘરે નથી આવવું. હવે સાનો મુનો ગાડામાં બે ને વગીરે બાએ ત્રણ દીથિયા ખાધું પીધું નથી, હમતતો નથી. હાલામ વેતો પડ. શેરડીની વાડ માંથી મળ્યો. ઈ શેરડીના વાડ માં તારું હું ડાયટું તું કહું છું. હે શું ડાયટું ભાઈ? હવે તારે હવે અમારું માન ભાઈ ભાઈ ના ભાઈ ના ના ભાઈ ભગવાન સંસારમાં રહીને નથી ભજાતા? બાપા જો સંસારમાં રહીને જ ભગવાન ભજાતા હોત તો પછી રાજા ભરતરી ગોપીચંદ જેવા મહેલના ઝરૂકા છોડી ચાલી નીકળ્યા ન હોત. અરે છત્રપતિ શિવાજી મહારાજ રાજપાટ મૂકી ગુરુની શોધમાં નીકળી પડ્યા ન હોત. એલા એલા કહું છું આને સમજાવો નહીતર હવે. અર્જણ હવે યાર રાજા મહારાજાની વાતો રેવા દે. હા અર્જણ કાકા હાસુ કહે છે. હવે આ સગા સમજ એનું માન તો સારી વાત છે. આ સ્વાર્થી સ્વાર્થી સૌ કોઈ મળે ને વિધ વિધ કરે છેવા પણ અર્જનને માર પડવાથી કરોડરજ્જુમાં સખત દુખાવો થાય છે. માતા વિરુબાઈ હળદર ચોપડતાં ચોપડતાં રડતાં રડતાં સમજાવે છે. માતા વિરુબા રુદન કરીને વેનવે આમ ભાગ ભાગ દીકરા સિદ્ધને કરે જો ભગવાન ભજવા જ હોય તો ભજ તું રહીને જ ઘરે ભજ તું રહીને જ ઘરે. માં હું તો આદિ છું અનાદિ છું. અરે માં
તને તો માત્ર નિમિત્ત બનાવી છે ભગવાને મને જન્મ દેવા કાજે, માટે રડીશ નહીં માં, રડીશ નહીં, રડીશ નહીં માં. અર્જુનની આવી ત્યાગભરી વાત સાંભળી માતાનું હૈયું બોલી ઉઠે છે. થી છૂટી ગયો એ મમતા રૂવે જેમ વેણુમાં, મમતા રૂવે જેમ વેણુમાં વિરડો ઉઠી ગયો. કાળ જાકે રો કોટકો મારો ગાંઠથી છૂટી ગયો, અરે રે રે. હૈયાને નબળું કરીશ નહીં માં, યાદ કર માતા મદાલસાને જેણે પોતાના છ છ દીકરાઓને ગળથુથી માં જ વૈરાગ્યના પિયુષભાઈ મોક્ષે માર્ગે મોકલેલા. ધન્ય છે એ ધ્રુવતણી માતને કે જેણે કઠણ વચન બોલીને પણ પુત્રને મોક્ષનો માર્ગ મોકળો કરી દીધેલો. તો હે જનની, તું તો માતા જીજાબાઈ છો, તારા જ ગાયેલા હાલરડાનો શબ્દ મને સાચા સદગુરુ સુધી પહોંચાડશે માં, અને હવે મારા અંતરાત્માની છેલ્લી પુકાર સાંભળી લે માં, છેલ્લી પુકાર સાંભળી લે. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મળ્યા, સદગુરુ મળ્યા, સદગુરુ મળ્યા અનાદિ, મિટ ગઈ સર્વે. આ રીતે 1972ના માક્ષરવદી સાતમને મંગળવારના રોજ અર્જણ ચોથી વખત ઘેરથી ભાગી જૂનાગઢ પહોંચી જાય છે ને 15 વર્ષની ઉંમરે પાર્ષદની દીક્ષા ગ્રહણ કરે છે. બસ હવે તો પાર્ષદવર્ય અર્જણ ભગત સદગુરુ શ્રી બાલમુકુંદાસજી સ્વામી પાસે બેસી વચનામૃત વાંચે, ભક્ત ચિંતામણીના પ્રકરણ બોલે અને ઉમંગથી સંતોની સેવા કરે. એક દિવસ મધુર કંઠે કીર્તન બોલ્યા, ધન્ય ધન્ય હે સંત સુજાને, જેનું નથી પાલ્યું સંત તે સ્વયં હરી, આપ ટળી મળ્યા ભગવાન, જેના આપ મારી નો વ્યાપ સંત સ્વામીએ ખૂબ રાજી થઈને ખોબો ભરીને પ્રસાદી આપી ધન્ય કર્યા ને સ્વામીએ આ મુમુક્ષુ રત્નનું જતન કરવા સાધુતાની મૂર્તિ સમા સદગુરુ શ્રી ગોપીનાથ દાસજી સ્વામીને અંતિમ ભલામણ કરી. સંવત 1972 ના
મહાસુદ બીજને શનિવાર ભગવાન જેવા સમર્ત સંત અર્જણના જીવને તારના સદગુરુ બાલ મુકુંદ દાસજી સ્વામી સિધાવી ગયા અક્ષરધામ ભગતને આઘાત એવો લાગ્યો હવે મારું કાંડું કોણ જાલે હાથ હો ચિંતા કરશો નહીં પાર્ષદ, સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી તમારું કાંડું મને સોંપતા ગયા છે. સ્વામી, મારું કાંડું તમને? હા ભગત, પરંતુ તરવડાથી શંભુભાઈ તથા આપના પિતાશ્રી ભૂરાભાઈ આવ્યા છે તમને તેડી જવા માટે. એ નહીં નહીં સ્વામી, હવે મારે ઘરે જવું નથી, તમે જ મને ભજન કરવાની વ્યવસ્થા કરી આપો. જુઓ ભગત, અત્યારે જીદ કરશો નહીં, તમારા પિતાશ્રી સાથે જાઓ. થોડા દિવસ પછી અમો ગોંડલ જવાના છીએ, ત્યાં જઈ થોડા દિવસ કાળા પટેલની વાડીએ તમારી રહેવાની વ્યવસ્થા ગોઠવી દેશું, માટે ચિંતા કરશો નહીં હો, ભગવાન સદાય તમારી સાથે જ છે. જય સ્વામિનારાયણ ગોપીનાથ સ્વામી. જય સ્વામિનારાયણ ભક્તો, આવો આવો. સ્વામી, સદગુરુ બાલમુકુંદાસ સ્વામી ધામમાં ગયા, હવે હવે અર્જણ કોના ભેગો રહેશે, માટે તરવડા તેડી જઈએ છીએ. એના તો અમે છીએ, છતાંય જેવી તમારી ઈચ્છા. પણ જોજો હો, અર્જણને તમે કોચવતા નહીં. ના, અરે ઓય સ્વામી, જરાય નહીં. અર્જણ, હાલ તારી થેલી લઈ લે. ભલે સ્વામી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જાઓ ભગત, જાઓ. ખબરદાર છે, જો હવે ઘરમાંથી બહાર પગ મૂકે છે તો ટાટિયો ભાગી રાખીશ. કઈસી કોઈ વાતમાં હબતો નહી. બેસાઈ. સ્વામિનારાયણ. હે રાધા રમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, મારા ઉપર કૃપા કરી સંતોને મોકલો, મને આ મોહમાયાની જાળમાંથી છોડાવો, મારા ઉપર દયા કરો પ્રભુ, દયા કરો. જય સ્વામિનારાયણ અર્જુન ભગત. ગુરુદેવ આપ. શ્રીજી કૃપાએ ગુરુદેવ પધાર્યા, સ્વામી શ્રી ગોપીનાથ દાસજી કૃપા દ્રષ્ટિથી સેવન કે ધો, શિષ્યની પૂરી કરિયાશજી, સંત કૃપાએ મન હરી લીધા, સ્વાર્થ તણા હેત ભૂલાવી દીધા, ગોંડલ દ્વારે પહોંચાડી દઈને કાળા પટેલને સોંપી દીધા, કાળા પટેલને સોંપી દીધા.
જુઓ ભગત, આ મારી વાડી છે અને સ્વામીજીની ભલામણથી આ ઓરડી સાફ કરાવી અને બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી છે. ઓરડીમાં રહી અને એને શાંતિથી ભજન કરો, ચિંતા જેવું કાંઈ નથી. અહીંયા અમારા હાથી અને કામ કરનારા છે, સાંજ સવાર તમારું ભાત પણ હું બગાડી દઈશ. હાલો ઓરડી જોઈ લ્યો અને કાંઈ જોઈતું કરવું હોય તો કયો. કાળા બાપા, અહીં શાંતિથી ભજન થશે, પણ અષાઢી બીજે મારો 15મો જન્મદિવસ છે, તો મંદિરે મને દર્શન કરવા લઈ જશો? હા હા, કેમ નહીં, ગાડામાં બેહારીને લઈ જઈશ, ચિંતા કરતા નહીં. હજી તો આજ જેઠ સુદ 11 છે, 22ની વાર છે, કાંઈ વાંધો નહીં. ત્યાં સુધી એને નિરંતર ભજન કરો. લ્યો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાપા. રથયાત્રા નો પવિત્ર દિન છે, 15મો જન્મ દિન રે, દર્શન અર્થે મંદિર આવ્યા, સંબંધ હાથ ત્યાં પકડાયા, ફરી તરવડા પકડી જઈને ને પરેશાન કર્યા. સુનો 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 સુનો. ભાઈ, હું ચિંતામાં આટા મારો છો. વિરા દુદા, કોઈ પણ હિસાબે આ માને એમ લાગતું નથી. હવે શું કરવું એ કઈ સમજાતું નથી. મોટા ભાઈ, મેં અને દુદાએ વિચાર કર્યો છે કે હવે અર્જુનને પૈણાવી દઈએ. ઈ વાત તમારી હાસી. તરક તળાવ જઈ વેવાઈને વાત કરી જેમ બને તેમ વહેલા લગ્નનું ગોઠવી દઈએ. હા હા ભાઈ, ગાડીઓ નાખી દઈએ ડોકમાં, પછી જાહે ક્યાં. હા હાલો એમ જ કરીએ. પણ જોજો, આની અણહાર પાસી અર્જણને આવી ન જાય એનું બરાબર ધ્યાન રાખજો. ચિંતા કરો માં તો ઠીક. હે પ્રભુ, હવે હું શું કરીશ? સગા સંબંધીઓ મને સંસારની સાગડે બાંધવા માંગે છે. મને ઉગારી લો પ્રભુ, મને ઉગારી લો. ભક્ત જનની પ્રાર્થના સુણે, ભક્ત વત્સલ ભગવાન, પ્રેરણા કરી સંતોને મોકલે, ભક્ત તણા દુખ હરવા, ભક્ત તણા દુખ હરવા. જય સ્વામિનારાયણ અર્જુન ભગત. જય સ્વામિનારાયણ સ્વામી. હવે અમારાથી અહીં નહીં રહેવાય, સગા સંબંધી મને પરણાવી દેવા માંગે છે. ભગત, મહારાજે જ અમોને પ્રેરણા કરીને અહીં મોકલ્યા છે, ધીરજ રાખો, સૌ સારાવાના થઈ જશે. હો પણ મારા બાપા મને. ભગત,
કહીં જ નહીં થાય, ભગવાન તમારું રક્ષણ કરશે અને તમારા પિતાને પણ સદબુદ્ધિ આપશે. આમ તો ભગવત સંકલ્પથી અવતરેલા આત્માની સહાયમાં હંમેશા શ્રીહરિ સાથે જ હોય છે. લ્યો ત્યારે ભગત, અમારે મોડું થાય છે, જૂના વાઘણિયા થઈ રાજકોટ પહોંચવાનું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. બસ હવે તો એક ઘડી પણ અહીં રહેવું નથી. બગસરા થઈ જૂના વાઘણિયા સંતો અરે થઈ જાઉં. ભાગી નીકળ અર્જુન, ભાગી નીકળ, ભાગી નીકળ, ભાગી નીકળ. ખબરદાર, જો મને ઈડા છો તો દરો મારાથી. હવે આમ પાસો વળી દે ખોડા. સ્વામિનારાયણ. છોડી દો ભૂરા ભાઈ, છોડી દો. કેટલી વખત પકડશો એને? વનરાયના સિંહને ક્યાં સુધી પિંજરામાં પૂરી રાખશો? પણ હું એક બાપ છું અને આવી રીતે. ભૂરા ભાઈ, તમારો દીકરો કોઈ સામાન્ય જીવ નથી. ઈશ્વરે સર્જેલ આ સૃષ્ટિનું એક મહાન સંત રત્ન છે, મુક્તાત્મા છે, અને એના બાપ બનવાનું તમને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. સ્નેહથી વિદાય આપો ભૂરાભાઈ, સ્નેહથી વળાવો એને. છોડી દો એમનું કાંડું. જા જા દીકરા, જા. ગગા, આજે હું હાર્યો અને તું જીત્યું, પણ દીકરા છેલ્લી વાર તારી તારી માને તો મળતો જા ગગા. છ વખત ઘરેથી ભાગી, અનેક કષ્ટો વેઠી, સંસારના સર્વે બંધનો તોડી અર્જણ ભગતે મોક્ષને માર્ગે દોઢ મૂકી છે. અને આજે સંતોને સથવારે ઉત્સવ સમૈયા માણી રંગભીના બન્યા છે. જલ ઝીલણી એકાદશી ઉત્સવ કા ગઢડા પધાર્યા સદગુરુઓ સાથ, કીર્તન બોલે શ્રી ગોપીનાથજી પાસ, સુણી બ્રહ્મચારી શ્રી અનુભવે અંતરે આશ. ને
શંકા તજી રે સંસાર નારણદાસ સ્વામી, ક્યાં ઘા મારીને આવો મણી જેવો ભગત ઉપાડી લાવ્યા છો? મુનીશ્વરાનંદજી, આ ભગત તો ગોપીનાથ પુરાણી સ્વામીનો છે. એમ તો પછી એમાં કહેવાનું શું હોય? સિંહ ના તો સિંહ જ હોય ને. ગોપીનાથજી મહારાજ આગળ માળો ભારે અલગથી કીર્તન ગાતો હતો. મનમાં થયું, ગુરુજીએ સરસ ઢાળ શીખવ્યો છે. હું તો સાંભળીને ખૂબ રાજી થયો. વાહ પુરાણી, વાહ વાહ પુરાણી, વાહ. સ્વામી, તમારા જેવા સંતો રાજી થાય એ જ અમારો દાખલો છે. પુરાણી, આચાર્ય મહારાજ શ્રી આજે પાર્ષદોને દીક્ષા આપે છે, તો તમારે અર્જુનને દીક્ષા નથી અપાવી? સ્વામી, હજી ઘરેથી મંજૂરી આવી નથી, થોડા દિવસ રાહ જોવી પડે એવું છે. ઘરની ઉપાધિ આડી આવીને નડેવું તો થોડું ખમવું સારું, પણ જો તમારામાં ને અર્જણમાં હિંમત હોય તો પછી કોઈ વાંધો નહીં. નારાયણદાસ સ્વામી, ચાલો આપણે આચાર્ય મહારાજશ્રીને મળી દીક્ષા બાબતે વાત કરી લઈએ. હા હા, હાલો. બંને સદગુરુઓ મહારાજશ્રીને વાત કરે છે. ભાદરવાવદી પંચમીને દિવસ સારંગપુરમાં અર્જણ ભગતને દીક્ષા આપવા સંમતિ આપે છે ને સર્વે પધારે છે સારંગપુર ધામ. સારંગપુર છે નાનું એવું રૂડું ગામ, પણ કષ્ટ ભંજન દેવનું છે મહા પવિત્ર ધામ. આચાર્ય શ્રીએ શુભ દીક્ષા આપી ને સંત પદ દઈ અર્જણની વધારી જાઓ સાધુરામ, ભગતના વસ્ત્રો બદલતા આવો. ભલે સ્વામી, ચાલો અર્જુન ભગત. મેં તો લખ ચોરાસી ભટક્યો, હાજી હાજી, ખારે ભવ સાગર મેં અટક્યો, હાજી હાજી. મેં તો લખ ચોરાસી ભટક્યો, ખારે ભવ સાગર મેં અટક્યો, આજ મિલ્યા હે, આજ મિલ્યા તારણ હાર, મેરો બેડો પાર હો ગયો સોણો. વરતે ના દીક્ષા માપનો દીક્ષા આપનો દી દક્ષિણામાં દક્ષિણા શ્રદ્ધામાપનો દી શ્રદ્ધાયા સત્યામાપ્યાતે. હરિ કૃષ્ણ મહારાજની જય, કષ્ટભંજન દેવની જય. Thank you.
सोनो अवसर आयो आज मेरो बेड़ो पार हो गयो सोनो अवसर आयो आज मेरो बेड़ो पार हो गयो गुरु गुणियल मिलिया सर आयो आज मेरो बेड़ो पार हो गयो प्रसाद जी हस्ते सारंगपुर मा दीक्षा विधि धर्म पालन रुचि जानी ने धर्म नु करवा प्रकाश रे हर जड़ माथी बनी गया श्री धर्म जीवन दास रे आदर्श विद्यार्थी मित्रों मां प्रेरणादायी घर मां सेवक ने मंदिर मां भक्त हिम्मत निडरता ने भक्ति भाव थी भरेला वैराग्य जीवन ने आहति अर्जुन ने बाल्यकाल थी लई भारती दीक्षा सुधीनी जीवन यात्रा